ગુડ મોર્નિંગ બાળકો, આપણે 15મું ચેપ્ટર લઈએ છીએ 10th સ્ટાન્ડર્ડનું, આર્થિક વિકાસ. હવે આગળ ઘણું બધું તમને મેં ચલાવ્યું છે, બરાબર, કે ભાઈ આર્થિક વિકાસનો અર્થ, પછી એની પ્રવૃત્તિઓ, પછી અર્થકરણનું માળખું ને ઉત્પાદનના સાધનોની ફાળવણીને, બરાબર, એ આપણે જોયેલું હતું. અને લાસ્ટ આપણે જોયું હતું ઉત્પાદન સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, એમાં બજાર પદ્ધતિ. હવે આપણે જોઈએ બજાર પદ્ધતિના લક્ષણો. બજાર પદ્ધતિ તો તમને સમજાઈ ગઈ હશે, બરાબર. હવે એના આપણે લક્ષણો જોઈએ, તો એના લક્ષણો 6 છે, બરાબર. બજાર પદ્ધતિના ખાલી જગ્યા લક્ષણો છે તો કેટલા, તો 6 લક્ષણો છે, બરાબર. એમાં આપણે સૌથી પહેલું જોઈએ ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. અને તે તો સ્વાભાવિક છે કે જે ઉત્પાદન બજાર પદ્ધતિ દ્વારા જે કરવામાં આવે છે એ કોઈ વ્યક્તિની માલિકી છે કે ખાનગી છે, બરાબર ને, કે એની અંદર સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી અને સરકારની કોઈ માલિકી નથી, વ્યક્તિગત છે. કોઈએ સમૂહમાં બે ત્રણ જણાએ પોતે ફેક્ટરી ખોલી હોય કે શોપ ખોલી હોય કે એક્સ વાય છે, બરાબર. એટલા માટે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, સરકારની માલિકી નથી બજાર પદ્ધતિની અંદર. હવે સેકન્ડ આપણે જોઈએ બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. અહીં તો આપણે કેટલા વખતથી હું તમને કહું છું કે ભાઈ હંમેશા બજાર પદ્ધતિનો મેઇન રાજા નફો છે, એને આર્થિક નફો થવો જોઈએ. એટલે એ કેન્દ્ર છે, મેઇન છે, પાસું છે. કારણ કે એને નફો થાય તો એ કાલ સવારે એ પોતાના ઉત્પાદન કાર્યની અંદર પોતે પૈસો છે એ નવો ઇન્વેસ્ટ કરી અને નવીનતા લાવવાની કોશિશ કરે, નવા ઇન્સ્ટ્રુમેન્ટ વસાવે, નવું નવું કોઈ પણ કાર્યની અંદર એ પોતે એ પૈસો રોકી શકે અને પોતાનું ઘરનું ચાલે. કારણ કે દરેક વ્યક્તિ પહેલો નફો વિચારતો હોય છે. એટલા માટે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં ખાલી જગ્યા હોય છે, અંડરલાઇન કરો તો નફો હોય છે. થર્ડ જોઈએ ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. હવે તમે જુઓ કે બજાર પદ્ધતિ છે તો તમે બિસ્કિટ ખાવા છે. જ્યારે હું નાની હતી ત્યારે મને એક જ ટાઈપ્સના બિસ્કિટ હતા, પાર્લેજી. એના ઓપ્શનમાં ખાલી એક પાર્લેજીના સ્વીટ અને એના ઓપ્શનમાં સોલ્ટી એટલે કે ખારા, પછી ઓરિયો ને હાઈડન્સીક ને બોનબોન ને સમથિંગ સમથિંગ, એવા કોઈ પ્રકારના બિસ્કિટ હતા નહીં. એક જ બિસ્કિટ તમને ભાવે તોય ભલે, ન ભાવે તોય ભલે. ત્યારે એ બિસ્કિટનું ચાહના વધારે હતી, માંગ વધારે હતી, ડિમાન્ડ વધારે હતી અને એનો ટેસ્ટે અલગ હતો. જે અત્યારે જે પાર્લે જે આવે છે એનાથી બહુ ઓપોઝિટ હતા, એ બહુ સારા હતા, ગ્લુકોઝનો ટેસ્ટ આવતો કાયદેસરનો, બરાબર. તો એટલે કે સરકાર ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. અને વિશાળ તક મળે છે એટલે દરેકને બજારમાં ઊભું રહેવું છે. બજારમાં ઊભું રહેવું છે એટલે બોનબોનવાળાને એમ થાય કે હું હાઈડેન્સિક કરતાં વધારે સારા બનાવું, પછી તો કે ઓરિયોવાળાને એમ થાય કે હું આ બેયથી વધારે સારા બનાવું. એટલે તો કે સ્પર્ધા થાય છે. અને એ સ્પર્ધા જ્યારે થાય છે, કોમ્પિટિશન થાય છે, અને એ કોમ્પિટિશનને કારણે બજારની અંદર માલ સારો અને સારા દામ એટલે કે સારો ઓછા પૈસે પણ સારી રીતના કઈ રીતે, પછી એમાં લોભામણી સ્કીમ આવતી હોય છે કે ભાઈ તમે આ વસ્તુ લ્યો, ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમે આ ચોકલેટ લીધી તો ચોકલેટની સાથે આ ફ્રી આવે, કોઈ પેસ્ટ લીધી હોય કોલગેટની તો તમે જુઓ તો એ કોલગેટની પેસ્ટમાં બ્રશ ફ્રી મૂક્યું હોય, શું કામ હે ભાઈ. કે કોમ્પિટિશન છે, અઢળક જુદી જુદી કંપનીઓ છે, જુદી જુદી બ્રાન્ડ છે, અને એ બ્રાન્ડની સાથે ટકવા માટે, પોતાને આર્થિક વિકાસ થવા માટે, પોતાને નફો મેળવવા માટે પોતે ઘણું બધું વિચાર કરે છે. ઘણી બધી નવી પદ્ધતિઓ આવે છે, નવા સંશોધન થાય છે, અને એ સંશોધન, નવી પદ્ધતિઓ અને નવી જે પણ જાહેરાત લોભામણી હાથ સાથે ફ્રી મૂકે છે, અથવા તો એમ કે ભાઈ કોલગેટની 100 ગ્રામની પેસ્ટ છે તો એની અંદર 25 ગ્રામ ફ્રી, બરાબર ને, આવું બધું ઘણું બધું આવતું હોય છે. એ તમે બધાને બધી ખબર છે. અને જેવું તમે જાહેરાત જોવો અને તમે કાંઈ લેવા જાઓ છો તો તરત જ તમે દુકાનવાળો તમને ન દીધું હોય તો તમે એમ કહો છો કે એની સાથે આ ફ્રી છે હો, જો તમે સ્માર્ટ હો તો. બોગા જેવા હો તો ઉલડતા ઉલડતા જાઓ ને ઉલડતા ઉલડતા ઘરે આવતા રહ્યો, કાંઈ ખબર પડે નહીં.
પણ સ્માર્ટનેસ હોય તો તમે ઉપર રીડ કર્યું હોય, જાહેરાત જોઈ હોય તો તરત જ ઓલા દુકાનવાળાને તમે કહી શકો છો. બરાબર. તો આમ ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક છે કે હું આ લઉં કે આ લઉં, એમાં કયા બેનિફિટ્સ છે. બરાબર. ચોથું જોઈએ આપણે, સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, એટલે એમ કહી શકાય કે મુક્ત અર્થતંત્ર હોય છે, મુક્ત વ્યાપાર છે, આમાં સરકાર ઇન્વોલ્વમેન્ટ છે નહીં. સરકારને એ ટેક્સ ભરી દે છે, સરકારે પછી તૂતું મેં કરવાની નથી, તમે આમ કેમ કર્યું ને આમ કેમ કર્યું ને આમ નહીં કરવાનું ને આમ જ કરવાનું એવું ક્યાંય છે નહીં. મુક્ત વ્યાપાર છે એટલે પોતપોતાની રીતે સૌ વ્યાપાર કરે છે, પોતાના રીતે ભાવમાં વૃદ્ધિ કરે છે, બધું મુક્ત છે. અને એટલે તો આપણા દેશની અંદર કેટલી દિન પ્રતિદિન ભાવ વધારો જોઈએ છીએ. બરાબર. તો કે ભાઈ આની અંદર સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. ઉત્પાદનના ફિફ્થ જોઈએ, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે, કે કયું ઉત્પાદનથી કરવાથી એમાંથી કયા બેનિફિટ્સ મળે છે, મીન્સ કે નફો મળે છે, એને ધ્યાનમાં રાખીને એના ઉપર પકડ લે છે, એના ઉપર ઇન્વેસ્ટ કરે છે, પૈસો ઇન્વેસ્ટ કરે છે કે શેમાંથી નફો મળે છે. નહીં તો ઓબ્વિયસલી જેમાંથી જે ધંધાર્થીને નફો મળવાનો છે એ જ એ કાર્યમાં એ પોતે ઇન્વોલ્વ થશે અને પોતે પોતાના રૂપીસ છે એની અંદર ઇન્વેસ્ટ કરશે, એટલે કે રોકશે. હવે સિક્સ્થ જોઈએ, લાસ્ટ આપણે જોઈએ બજાર પદ્ધતિના લક્ષણોમાં લાસ્ટ, તો કે ભાઈ આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. જે પણ આર્થિક નિર્ણય છે જે બજાર પદ્ધતિમાં લેવામાં આવે છે એ ભાવ નિર્ણયો ભાવતંત્રને આધારે નિર્ણયો લે છે કે ભાઈ હું આ પ્રાઇસ રાખું તો આમાં માણસોની કેપેસિટી કેટલી છે, કેટલા વર્ગ છે, તો મારે કઈ પ્રાઇસ રાખવી જોઈએ અને એ પ્રાઇસની અંદર એને કેટલો નફો મળે છે, એ પોતે પોતાનો ખર્ચો બાદ કરતાં એને બે પૈસા મળે છે કે નહીં. બરાબર. તો એ આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. તો આ થયું બજાર પદ્ધતિના લક્ષણો. આ તમને 3 માર્કમાં પૂછી શકાય. બરાબર. એટલે આ બધા બજાર પદ્ધતિ, પછી બજાર પદ્ધતિના લક્ષણો, આ બધું જરાક સારી રીતના રીડ કરજો. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ બજાર પદ્ધતિ, પણ એના લાભો, એટલે કે બજાર પદ્ધતિના લાભ, કે બજાર પદ્ધતિ આવી એનાથી કયા કયા બેનિફિટ્સ થયા છે, લાભ શું છે એના. તો એમાં 5 લાભ છે. તો એમાં સૌથી પહેલું આપણે જોઈએ, એમાં આવે ક્વેશ્ચન બજાર પદ્ધતિના ખાલી જગ્યા લાભ છે, તો એમાં લખવું પડે તમારે 5. બરાબર. તો એમાં સૌથી ફર્સ્ટ આપણે જોઈએ, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. કારણ કઈ રીતે? તો કે સરકારનો આની અંદર કોઈ હસ્તક્ષેપ જ નથી, મુક્ત છે દરેક, સૌને સૌની રીતે પોતાનું ઉત્પાદન કરીને પોતે પોતાનો પ્રોગ્રેસ કરે છે. એટલે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાઈ રહે છે કે એને કયો ભાવ રાખવો અને કયો ભાવ ન રાખવો એ પોતે સ્વતંત્રતાથી વિચારી શકે છે અને ભાવમાં વૃદ્ધિ પણ કરી શકે છે. સેકન્ડ જોઈએ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. બરાબર. શું છે? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જેમ કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ જમીનની ક્ષમતા, કાર્યની ક્ષમતા, એટલે કે તે મુજબ આપણે જોઈએ તો કે ભાઈ જમીનની અંદર આપણે જોઈએ તો ઉત્પાદન જો સારું એવું થાય તો જમીનમાં નવી રોકવી પડે છે, નવું એનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવું પડે છે, એનું બિલ્ડિંગ ઊભું કરવું પડે છે, એટલે એની અંદર જમીન જોઈએ છે. જેમ એના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે એમ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે, અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ એટલે સામે એટલી પ્લેસ જોઈએ છે. બરાબર ને. કોઈ સારી કંપની છે, બરાબર, કોઈ પણ કંપની, તો એનું સૌથી વધારે કહેવાય ને કે ફોર એક્ઝામ્પલ હું તમને આપું તો અત્યારે સૌથી વધારે મોપેડમાં એક્ટિવા લેવાય છે, સ્કૂટર જો છો ને તમે બહાર નીકળો ત્યારે તમારી પાસે કદાચ હશે અથવા તમારા ખુદનું ન હોય તો તમારા પપ્પા પાસે હશે. બરાબર. એક્ટિવા સૌથી વધારેમાં વધારે ઓલ ઇન્ડિયાની અંદર સેલિંગ થતું મોપેડ છે, સ્કૂટર છે. તો કે ભાઈ ડિમાન્ડ વધી છે. અને કદાચ બાળકો તમને ખ્યાલ નહીં હોય કે 2000ની સાલમાં જ્યારે એક્ટિવા બહાર પડ્યું ને બજારમાં ત્યારે મહિનો મહિનો 2 મહિના વેઇટિંગમાં નામ લખાવવું પડતું હતું.
એટલું એની ડિમાન્ડ હતી, ડિમાન્ડ હતી નો ડાઉટ, પણ એટલું ઉત્પાદન ક્ષમતા નહોતી, ને ક્ષમતા નહોતી એટલે એને એની પાસેનો એરિયા નહોતો, એને એની મોટી ફેક્ટરી નહીં હોય, આઈ થિંક એવું આપણે વિચાર કરી લઈએ. એટલે ઉત્પાદન ક્ષમતા ઓછી હતી, અને ઉત્પાદન ક્ષમતા ઓછી હતી તો સામે સેલિંગ, તો કે સેલિંગ માટે લોકો પડા પડી બોલાવતા હતા. એટલે બેય જો સરખું ચાલે તો વાંધો ન આવે, બરાબર. એટલે એક્ટિવાની ડિમાન્ડ સૌથી વધારે છે, એટલે ઉત્પાદનના સાધનોને મહત્તમ કાર્યક્ષમ ઉપયોગમાં લેવા જોઈએ, બરાબર. સમજાઈ ગયું હશે તમને. હવે થર્ડ આપણે જોઈએ, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે બજાર પદ્ધતિની અંદર. મહત્તમ તમારી કેવી કેપેસિટી છે, તમે કેવું બજારની અંદર આપો છો, તમારી સેલ્સમેનશીપ કેવી છે, તમારી કેવી લોભામણી આકર્ષણ તમારી જાહેરાત છે, તમે એની અંદર કેટલું ફ્રી આપો છો, કઈ વસ્તુ આપો છો અને કેવી વસ્તુ આપો છો. તમે અમુક અમુક મહિને, ફોર એક્ઝામ્પલ બિસ્કીટ હોય તો 6 મહિના પછી બિસ્કીટનું રેપર ચેન્જ થઈ જાય, ને એની અંદર કદાચ ઓલા વખતે કેસર નાખ્યું તો આ વખતે કદાચ બટર મૂકો, કે બટરવાળા બિસ્કીટ. પછી નેક્સ્ટ ટાઈમ કંઈક જુદું વિચારો, રેપરે ચેન્જ થાય ને અંદરની કંઈક ક્વોલિટીમાં ચેન્જ થાય. તો તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકો છો. ક્યારે? કે જ્યારે તમે એની અંદર નવીનતા આપો છો તો, બરાબર. હવે ફોર્થ આપણે જોઈએ, અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે. શું કરવાને ભાઈ, અર્થતંત્રમાં નવા સંશોધનો થતા રહે છે? તો કે હરીફાઈ છે, કોમ્પિટિશન છે, એટલે દરેકને આગળ જવું છે, દરેકને ટોપ ઉપર રહેવું છે, દરેકને ફૂલ કમાવવું છે, ફૂલ બેનિફિટ્સ, બરાબર. એટલે અને એને બજારમાં ટકવા માટે એ નવા નવા કાર્ય ઉપર રિસર્ચ કરે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. અને સાથે સાથે નવું ઉત્પાદનની ક્ષમતા વધી ગઈ હોય તો એને સ્ટાફમાં પણ વધારો કરવો પડે છે. સ્ટાફ જેવો બહોળો બને છે તો જે એમ કહી શકાય કે નોકરી વગરનો વ્યક્તિ, એટલે કે બેરોજગાર છે, એને નોકરી મળે છે, એની અંદર ઉત્પાદન ક્ષમતા વધે છે અને આર્થિક વિકાસ થાય છે, એને ગતિ મળે છે, બરાબર ને. હવે આપણે લાસ્ટ જોઈએ, ફિફ્થ, સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. કોમ્પિટિશનમાં રહેવું હોય તો તમારે સારું આપવું પડે છે, અમુક વસ્તુઓમાં તમારે એને રિબેટ આપવું પડે છે, ડિસ્કાઉન્ટ આપવું પડે છે. જેમ અત્યારે આપણી સ્કૂલની અંદર કેમ તમે ફૂલ આખા વન યરની એક સાથે ફી ભરો તો તમને 5% ડિસ્કાઉન્ટ મળે છે. શું કરવાને ભાઈ, તો કે બજારની અંદર રહેવું છે. ઘણી બધી સ્કૂલો છે, સારું દેવું પડે છે, સારું તમારા સુધી અમે બને એટલું અમે કોશિશ કરીએ છીએ બધા, કે તમને સારું એવું ઘરે બેઠા ટીચિંગ કાર્ય પહોંચાડી શકીએ, સારું એવું શિક્ષણ પહોંચાડી શકીએ, બરાબર. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કોમ્પિટિશન છે, અને કોમ્પિટિશનની અંદર તમારે ટકવા માટે તમારી ગુણવત્તાને દેખાડવી પડે છે, શ્રેષ્ઠતા લાવવી પડે છે, અને તમારા રીતે લાભ થાય છે અને સામેવાળાને પણ તમારાથી સંતોષ થાય છે, તો તમને એ અપનાવે છે, તમારી વસ્તુને અપનાવે છે. એટલે તમને બજાર પદ્ધતિના લાભો સમજાઈ ગયા હશે આઈ થિંક. હવે આપણે જોઈએ, લાભ હોય ત્યાં ગેરલાભ તો હોય જ, ખામી હોય જ હોય ને, ખામી હોય, લાભે છે ને ખામી હોય છે. કઈ ખામી છે આપણે જોઈએ, કે બજાર પદ્ધતિથી કઈ ખામી આવી, તો કે બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી, એમાં કેટલીક ખામીઓ કે તેની મર્યાદાઓ છે જે નીચે મુજબ છે. જો લાભ હોય ત્યાં ખામી હોય જ, બે પાસા છે જીવનના, એક સારું છે તો એક ખરાબ છે ને. તો હવે એમાં 5 પ્રકારની ખામીઓ છે, એમાં સૌથી પહેલું આપણે કઈ ખામી છે જોઈએ. ફર્સ્ટ, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, બરાબર. પ્રાથમિક જરૂરિયાત કઈ કઈ, તો કે ભાઈ શિક્ષણ ને આરોગ્ય ને આ બધું એ આપણી નીડ્સ છે ને, કે આપણે આ જોઈએ જ, તબીબી સારવાર જોઈએ જ, ટ્રાન્સફર થવા માટે કંઈક વ્હીકલ જોઈએ જ, એ આપણી નીડ્સ છે, પ્રાથમિક જરૂરિયાત છે. પણ સામે આપણે જોઈએ તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. કારણ કે અત્યારે ભારતની અંદર ફેશન, તો કે બેફામ. અરે મને એમ થાય છે કે અત્યારે માસ્કમાં તે નવીનતા છે, તમે વિચાર તો કરો કે મારે તો પેલું ફ્લાવરવાળું જ માસ્ક લેવું છે, મારે તો ચેક્સવાળું ને પિંક કલરનું જ માસ્ક લેવું છે,
હવે ત્યાં મોઢું નથી દેખાતું, છતાંય તે એ મોઢા ઉપર એ કલરવાળું ને એ સરસ મજાના ફૂદડીવાળું ચેક્સવાળું માસ્ક માટે છોકરાઓમાં જોવા મળે છે. બરાબર, એટલે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય. બરાબર ને, વધારે થાય છે. કાંઈ મોજ શોખની વસ્તુને જ ખાલી આપણે થોડું એ રાખીને બેસી શકાય છે? આપણી જરૂરિયાત કઈ છે પ્રાથમિક? તો કે રોટી કપડાં મકાન આરોગ્ય અને શિક્ષણ. બરાબર ને, એ જરૂરી છે મોજ શોખની વસ્તુ, પણ આપણી ક્ષમતાને આધારે આપણે એ ખરીદી કરી શકીએ છીએ. ખાલી મોજશોખની જ ઉત્પાદન નકરું કરી નાખ્યું ને બીજું ઉત્પાદનમાં નવ કાંઈ નહીં તો એ ખામી કહેવાય. સેકન્ડ આપણે જોઈએ, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. બહુ સ્વાભાવિક છે, કારણ કે બજાર પદ્ધતિની અંદર કોઈ સરકાર હસ્તક કાંઈ નથી, એટલે તો કે એ એના કારણે કુદરતી સંપત્તિને હાંસ પહોંચે છે, કુદરતી સંપત્તિ નાશ થઈ રહી છે. કઈ રીતે? કે ફાવે એટલી ફેક્ટરીઓ ખોલી, મિલો ખોલી અને એના ધુમાડાના ગોટે ગોટા વાતાવરણની અંદર ભળે છે, ફાવે એટલું જંગલનો આપણે નાશ કરીએ છીએ અને જંગલના નાશને કારણે આપણે એના માઠા પરિણામ અત્યારે જોયા જ છે. અત્યારે આખા વિશ્વને લઈ લીધું છે, પૂરતો વરસાદ નથી, બરફ પીગળી રહ્યો છે ધ્રુવ પ્રદેશનો. બરાબર, પાણીની સપાટી અપ આવી જશે અને કોરોના તો આપણે લાઈવ છે અત્યારે. કારણ તો કે આપણું ખાવા પીવાનું એટલું સારું નથી, આપણે વસ્તુઓ અમુક એવી ન યુઝ કરવાની કરીએ છીએ, કુદરત સાથે આપણે એટેચ નથી. કુદરતને એટેચની તો સાઈડમાં વાત રહી, કુદરતને નાશ કરી રહ્યા છીએ. તો આ બધાને કારણે, તો કે એ બધાને કારણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે, એના કારણે પણ એ બજાર પદ્ધતિની ખામી છે. કારણ કે એની અંદર હસ્તક્ષેપ નથી સરકારનો, સરકારનો હસ્તક્ષેપ નથી એટલે એ કુદરતી સંપત્તિનો દુર્વ્યય કરે છે, અને દુર્વ્યય કરે છે એટલે એના માઠા પરિણામ આપણે બધાએ ભોગવવા પડે છે, એને ભોગવવા પડતા હોય. હવે થર્ડ જોઈએ, ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. એટલે ગ્રાહક છે એ બજારનો રાજા કહેવાય છે, પણ એ કેવો રાજા? કે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરેલો રાજા. તમે નાના છો અને તમને કદાચ તમારા મમ્મીએ મૂકેલા હોય, તમારા મમ્મીને ખબર છે કે હું આ વસ્તુ મગાવું છું, એની અંદર મને એક બાઉલ મળે છે ગ્લાસનું, મીન્સ કે કાચનું, અને તમે મસ્ત મજાના સ્કૂટર મળ્યું એટલે તમે તમારા આમ કેટરીના સ્ટાઇલમાં બેસીને ત્યાં ઉતરી ગયા શોપ પાસે, અને અંદર ગયા અને સટસટ કરતાં એ વસ્તુ લઈ આવ્યા, અને તમે જો એ બાઉલ લીધા વગરના આવ્યા, તમે આ ઉપર રીડેય ન કર્યું હોય કે આની સાથે બાઉલ ફ્રી છે, અને એમને એમ તમે આવ્યા અને ઘરે જેવા પહોંચો ત્યાં તમારી મમ્મી વેઇટ કરતી હોય કે બાઉલ આવશે, અને જો ન આવે તો તરત જ તમારી મમ્મી આમ બેગમાંથી કાઢે લે તરત જ, એમ કે બાઉલ ક્યાં? તો કે કેમ બાઉલ? પછી આમ દેખાડે કે આમ જો અહીંયા ફ્રી શું છે, તું શું ગઈ, શું આવી ખબર નથી તને? ઘણાના મમ્મી હોય મારી જેવા સ્ટ્રોંગ તો ડાંટે ખીજાય, અને ઘણાના મમ્મીને બિચારાને ખબર ન પડતી હોય તો છોકરું એ અજાણ ને મા મમ્મી તે અજાણ. બરાબર ને, એટલે બેનિફિટ્સ જો તમે ખબર ન હોય તો તમને તમારું શોષણ થાય છે. તમે કોઈ પણ વસ્તુ લ્યો છો ત્યારે તમે એના ઉપર શું છે, કઈ ડેટ છે ઉત્પાદનની, એક્સપાયરી ડેટ કઈ છે, એની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવી છે એનો ચાર્ટ જોવો પડે, વસ્તુ સારી છે કે નહીં બધું જોવું પડે ને, નતર શોષણ થાય છે કે તમારો મસ્ત મજાનો તમારો કોઈક ઉપયોગ કરી નાખે અને તમને લાભની જગ્યાએ ગેરલાભ લઈને તમે પાછા આવો. એટલે બજારનો રાજા ગ્રાહક છે, તો ગ્રાહકે સંપૂર્ણ માહિતી સાથે કોઈ વસ્તુ ખરીદવા જવું પડે, નતર તમારું શોષણ થઈ શકે. હવે આપણે ફોર્થ જોઈએ, સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે બજાર પદ્ધતિ છે એટલે સંપત્તિ એટલે કે આવકનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે, અને એનાથી આવકની અસમાનતામાં વધારો થાય છે, અને એના કારણે શું થાય છે કે દેશનો વિકાસ અટકે છે. ક્યારેક અટકે છે તો ક્યારેક દેશનો વિકાસ
સારો થાય છે. કારણ તો કે સારા એવા પ્રમાણમાં નવીનતા છે ધંધાર્થીઓની અંદર, નવા નવા સ્કીમ, નવી નવી પ્રોડક્ટની અંદર. પછી તો કે ભાઈ મોટી કંપનીઓ છે તો એની પાસે આવક વધારે હોય છે, કારણ કે એનું ઉત્પાદન ટર્નઓવર કેવું હોય છે, જબરજસ્ત હોય છે. તો કે ભાઈ એની પાસે આવક વધારે હોય છે. દાખલા તરીકે તો કે ભાઈ દેશનો વિકાસ થાય, ધંધાનો વિકાસ થાય, અને દેશના વિકાસની સાથે સાથે વ્યક્તિનો વિકાસ થાય છે, બરાબર. અને એ વ્યક્તિના વિકાસના આધારે એની આવકની અંદર વધારો થાય છે, અને વધારો થાય છે એટલે એને એના આવકના આધારે સરકારને ટેક્સ ભરવો પડે છે. પણ એ જો ઈમાનદાર હોય તો પૂરતો ટેક્સ ભરે છે. અને જો મોટા પાયેના ઉદ્યોગ ધંધાની વાત કરું છું, ટેક્સ તો એને ભરવો જ પડે, બરાબર. પણ જો એ ઈમાનદાર ન હોય તો એ ટેક્સ 5% ભરે છે. એનું ઉત્પાદન 100% હોય એમાંથી એટલું બધું કપાત દેખાડે છે, એટલું બધું એનું કોઈ સેલિંગ નથી દેખાડતું, અને એ 5-10% નફો સરકારના ભંડોળમાં એ ટેક્સ છે એ ભરતો હોય છે. આ રીતના મોટા પાયે, મોટા મોટા લેવલે મોટા મોટા કૌભાંડ થાય છે, જે તમને કદાચ ખબર પણ ન હોય. એ પછી કોઈ ઉદ્યોગ ધંધાર્થી હોય, એટલે કે બિઝનેસમેન હોય, કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઅલિઝ હોય, કે પછી કોઈ રાજકારણી હોય, કે કોઈ પછી મોટા મોટા મોલનો માલિક હોય, XYZ, બરાબર, બધાની અંદર એ આવું બધું જોવા મળે છે. તો આ એક ગેરલાભ તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ કે પોતાનો વિકાસ કરે છે તો સામે દેશનો વિકાસ કરવો પડે, કે દેશને ટેક્સ આપવો પડે તો ટેક્સમાં, તો કે ટેક્સમાં એનું ઉત્પાદન ટર્નઓવર જેટલું સેલિંગ છે એ ઓછું દેખાડે છે, અને ઓછું દેખાડે એટલે એટલો જેટલું દેખાડ્યું છે એટલું ટેક્સ ભરવાનું, બાકીનો પૈસો તો કે એ ઈચ્છાનો મનો પોતે લઈ લેતો હોય છે, બ્લેક મની, બરાબર. હવે આપણે લાસ્ટ જોઈએ, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. તો કે ભાઈ ઇજારાશાહી હતું પહેલાં આખું બજાર પદ્ધતિ, બરાબર. તો કે કોઈ એક વ્યક્તિના અંડરમાં કામ થતું હોય છે ઇજારાશાહી, એકનું શાસનથી ચાલતું કોઈ ઉત્પાદન એને ઇજારાશાહી કહેવામાં આવે છે. એક હતું શાસન, ફોર એક્ઝામ્પલ, તો કે તેણે કઈ રીતે કામ કરવું જોઈએ, કરવું પડે, પછી તો કે એને જે વ્યક્તિના હાથમાં છે બધું એ કે એ પ્રમાણે એને કાર્ય કરવું પડે છે. એક જ એના હરીફમાં કાંઈ બીજું કાંઈ છે નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને આપું તો કે રેલવે, ભારતીય રેલવે, તો એ શું છે કે એકના હાથમાં છે સરકાર, કેન્દ્ર સરકાર. એ કંઈ રાજ્ય હસ્તક છે, કોઈ બીજા કોઈના બીજા કોઈના હસ્તક છે, એની સામે કોઈ ઓપોઝિટ બીજી રેલવે શરૂ થઈ છે, કેમ પહેલાંની અંદર છે એરલાઇન્સની અંદર કિંગ ફિશર ને એ બધી જુદી જુદી, ઝેટ એરવેઝ ને એ બધી જુદી જુદી જે ફ્લાઇટો છે એ અત્યારે ઇન્ડિયન એરલાઇન્સને ટક્કર મારે છે, બરાબર. તો જ્યારે રેલવે એ સરકાર હસ્તક છે, અને સરકાર જ એકલું જ સરકાર હસ્તક એટલે કે એક અથ્થું શાસન છે એટલે એને ઇજારાશાહી આપણે કહી શકીએ. તો તમને બાળકો બજાર પદ્ધતિની મર્યાદાઓ, ખામીઓ સમજાઈ ગઈ હશે, બરાબર. હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિ. આ હતું બજાર પદ્ધતિ, બજાર પદ્ધતિના સાધનોની ફાળવણીઓને, બજાર પદ્ધતિના લક્ષણોને, લાભને, ગેરલાભને, બરાબર. તો હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિ. તો કે સમાજવાદી પદ્ધતિની અંદર ટોટ જોઈએ તો એની અંદર સરકાર હસ્તક સૌથી વધારે આપણે જોઈએ છીએ, અને જ્યાં સરકાર હસ્તક હોય ત્યાં ભાવ નિયંત્રણ હોય છે. જોઈએ આગળ, બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. કારણ કે બજાર પદ્ધતિ બધામાં સક્સેસફુલ નથી, કારણ કે આપણા દેશની અંદર 3 વર્ગ રહે છે, પૈસાદાર, મધ્યમ અને ગરીબ. તો એ ત્રણેય જો એ બજાર પદ્ધતિમાં ત્રણેય જણા એ બધું ઉત્પાદન લેવાના છે, ઉત્પાદન જેટલું થાય છે એ બધું ખરીદવાના છે, એમાં મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે એને તો બિચારાને લેવું મુશ્કેલ છે. ને એમાંય તે મોજશોખની વસ્તુઓ, તો બ્રાન્ડેડ વસ્તુ તમે લેવા જાઓ, કોઈ એક ખાલી ફેસ વોશ લેવા જાઓ એમ બેનો, તો એ અત્યારે તમારે 350-450 આવે છે. કોઈ સારો
બીજી કોઈ કંપનીની વસ્તુ લેવા જાઓ તમે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ લ્યો તમે સારી એવી કંપનીનો, એપલનો, એ અત્યારે મને એમ છે 1.5 લાખ સમથિંગ અત્યારે જોવા મળે છે, છે ને? એટલે બ્રાન્ડેડ વસ્તુ છે, અને એ બ્રાન્ડેડ વસ્તુઓનો ભાવતાલ છે એ સૌથી મહત્તમ હોય છે. અને આ બધા નથી વાપરી શકવાના, બધા નથી યુઝ કરી શકવાના, કારણ કે આપણે 3 વર્ગ છે. તો એટલા માટે પણ બજાર પદ્ધતિની અમુક ખામીઓને કારણે પણ એ નિષ્ફળ ગયું છે. લેવાવાળા લે છે પણ બધા, ભારત તો પાછો આપણો ભારત તો ગરીબીની ગરીબી રેખા નીચે જીવતો દેશ છે એમ આવે છે ને, એટલે બધા પૈસાદાર નથી. એટલે એ લે છે, નો ડાઉટ, નથી લેતા એવું નથી કહેતી હું, પણ એ કેટલો વર્ગ? તો કે ભાઈ 20% કે 15% વ્યક્તિઓ, કે વિધિન 25%, ચાલો. બાકી બધા, તો કે બાકી બધા કાંઈ એમ વેનું ફેસ વોશ કાંઈ લગાડી લગાડી ન ચાલ્યા રાખે, ચાલે? એ બિચારા માંડ સોપ મીન્સ કે સાબુથી ફેસ વોશ કરી શકે, મીન્સ કે સાબુથી મોઢું ધોઈ શકે, તો એ ક્યાં પછી? તો કે અમુક લોકો છે એ પોતે હેન્ડવોશ કરતા હોય છે, અને અત્યારે તો હેન્ડવોશ કરવા જ પડે છે. પછી સેનિટાઇઝર યુઝ કરે છે અત્યારે, તો બધા સેનિટાઇઝર યુઝ કરી શકતા હશે બેટા? નહીં. તો એણે ઘરે સાબુથી જ હાથ ધોવા પડે, અને કાં પછી કોઈ લિક્વિડ રાખવું પડે. એમાંય તે નવીનતા છે, તમે ડેટોલનું લ્યો તો એની પ્રાઇસ અલગ, લાઇફ બોયનું લ્યો તો એની અલગ, પતંજલિનું લ્યો તો એની પ્રાઇસ અલગ, બ્રાન્ડ સિમ્બોલ લાગી ગયેલો હોય ને. અને આવી બધી વસ્તુઓને કારણે પણ એ પદ્ધતિ ફેલ ગઈ, અને એના કારણે સમાજવાદી પદ્ધતિ છે એ ઉદ્ભવી. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી, ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો. પછી તો કે આ પદ્ધતિ એણે અપનાવી એટલે કે સરકાર હસ્તક આ પદ્ધતિઓ ચાલી, અને એની અંદર જોયું તો લોકોને સંતોષ થયો, લોકોને વસ્તુઓ મળી રહે છે. કારણ કે બજાર સમાજવાદી પદ્ધતિ આવે એટલે એના સંપૂર્ણ કાર્યભાર સૌથી વધારે કોણ સંભાળે? તો કે સરકાર. તો સરકાર પહેલાં કોનું હિત જોવે? તો કે પ્રજાનું. તો કે પ્રજા 3 પ્રકારની છે, તો એમાં મધ્યમ અને ગરીબને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે. તો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અપનાવી, અને ઝડપથી આર્થિક વિકાસ એણે હાંસલ કર્યો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. બજાર પદ્ધતિની અંદર કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે નફો. તો આની અંદર કેન્દ્ર સ્થાને કોણ આવે? તો કે આની અંદર આવે વ્યક્તિ. બરાબર, જોઈએ આગળ, તમને ખબર પડશે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે, જ્યારે બજાર પદ્ધતિની અંદર દરેક નિર્ણયો, તો કે એ બજાર પદ્ધતિના આધારે લેવામાં આવે છે, એને નફાને આધારે લેવામાં આવે છે. આમાં નફો નથી જોતું સરકાર, આમાં સરકાર જોવે છે કે મારા પ્રજાને મળી રહે છે એ જોવે છે. બરાબર. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. જેટલું ઉત્પાદન થાય છે, બરાબર, એ ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્ય હસ્તક છે. જે ઉત્પાદન કરે છે ને સમાજવાદી પદ્ધતિ માટે, જે ઉત્પાદન કરે છે વસ્તુઓનું, એ બધું જ રાજ્યના માલિકીનું હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે, જ્યારે ઓલાની અંદર સંપૂર્ણ અર્થતંત્ર શેના આધારે? કે નફાને આધારે. અને માલિક કોણ હોય છે? તો કે કોઈ વ્યક્તિ, ખાનગી, અથવા તો કોઈ વ્યક્તિ કે બે પાર્ટનરશીપમાં રહીને ધંધો કર્યો હોય. બરાબર. તો અહીંયા સરકાર હસ્તક છે, અને સરકાર એક જ જોવે છે. કયો? તો કે લોકોને બેનિફિટ થવો જોઈએ. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે આ કાર્ય. બરાબર. એટલે અંડરલાઇન કરતા જાજો બાળકો, બહુ મહત્ત્વતા છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને મેં તમને કીધું એમ કે સમાજમાં બધા પૈસાદાર નથી, તો કેટલું ઉત્પાદન કરવું, કેવું ઉત્પાદન કરવું, કેટલો ભાવતાલ રાખવો, કેવી પ્રજા લેવા આવે છે, આ બધું જોવામાં આવે છે. તો આમ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે પદ્ધતિનું, સમાજવાદી પદ્ધતિનું કાર્ય. આગળ જોઈએ. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં, પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. આમાં નફાનું મહત્ત્વ નથી, એને સમગ્ર, જે સાવ નથી મળતું એવા વ્યક્તિનો વિકાસનું છે એને. એટલે કેન્દ્રમાં કોણ છે આમાં? તો કે સમાજનું કલ્યાણ, વ્યક્તિ.
કોઈ વ્યક્તિને બેનિફિટ થાય એવું કાર્ય એ સમાજવાદી પદ્ધતિ વિચારે છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન જ્યારે સામે તમે જોવો તો ત્યાં એવું કાંઈ જોવામાં નથી આવતું, લેવું હોય તો લે આ ભાવ છે, એ નથી જોતું કે પૈસાદાર છે કે મધ્યમ છે ગરીબ છે. જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર એ જોવે છે, કારણ કે રાજ્ય સરકાર હસ્તક છે તો એને જોવું પડે છે કે હું આ ઉત્પાદનના આ પ્રાઇસ નાખીશ તો આ લેશે નહીં લે, તો વ્યક્તિને ધ્યાનમાં રાખીને એના પોઝિશનને ધ્યાનમાં રાખીને સમાજવાદી પદ્ધતિ કાર્ય કરે છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે, કારણ કે આમાં કાંઈ બજાર પદ્ધતિની જેમ નથી કે વ્યક્તિ માલિક છે ને એને ભાવે ત્યારે અમૂલવાળો દૂધના પ્રાઇસ વધારી દે છે, જ્યારે અહીંયા તો જોવું પડે છે. કારણ તો કે અહીંયા સરકાર હસ્તક છે, કારણ કે સરકાર હસ્તક હોય એટલે કોઈ વ્યક્તિને તો નફો મળવાનો જ નથી. જ્યારે સામે જોવો તો એ વ્યક્તિને કોમ્પિટિશનમાં ઉતરવાનું છે, એને નફો મેળવવાનું છે, એ નફાના આધારે એને નવા ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના છે, એને બજારમાં ટકવાનું છે. જ્યારે અહીંયા તો સરકાર હસ્તક છે તો ધંધો ચાલે તોય ભલે, ન ચાલે તોય ભલે, બરાબર ને? જો એ કદાચ રાજકારણીનો ધંધો હોય તો એને બધું વિચારવું પડે છે, પોતાનો પર્સનલ હોય તો. અહીંયા તો એવું કંઈ છે નહીં, નફો મળે તોય ઠીક છે, લોસ જાય તોય સરકારને ને લાભ થાય તોય સરકારને. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે, ખેતરો એ વસાવી લેતા હોય છે અને એની ઉપર એનામાંથી ઉત્પાદન કરે છે ને પછી એ ખાદ્ય સામગ્રી કે ઉદ્યોગનો કોઈ કાચો માલ છે એ બેનિફિટ્સનું ને ધ્યાનમાં રાખીને નહીં પણ એ સમાજને ધ્યાનમાં રાખીને એ કાર્ય કરે છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. આમ મૂડીરોકાણ જાહેર ક્ષેત્રમાંથી સરકાર પોતાનો ફાળો પાછો ખેંચી ખાનગી ક્ષેત્રમાં આપે તો તેને મૂડીકરણ કહી શકાય, બરાબર? સમજાણું? તો બાળકો તમને આ સમજાઈ ગયું હશે, બરાબર? સમાજવાદી પદ્ધતિ કોને કહેવાય? આગળ બજાર પદ્ધતિ જોયું આપણે, હજી આપણી સમાજવાદી પદ્ધતિ કન્ટિન્યુ છે પણ અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ અને પૂરો કરીએ છીએ એટલે તમને વર્ક હું આપું જ છું. અને એક ખાસ નોંધ લેજો બાળકો કે તમારે સ્વાધ્યાય પોથી જેવો ચેપ્ટર પૂરું થાય એટલે તમારી જાતે ભરવાની છે. અહીંયા કોઈએ ફોન કરીને પૂછવું નહીં કે મિસને પૂછી જુઓ ને સ્વાધ્યાય પોથી ભરવાની છે. લેક્ચર પૂરો મીન્સ કે ચેપ્ટર પૂરું થાય એટલે તમારે તમારી સ્વાધ્યાય પોથીનો એ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું રહેશે. એ પછી સ્વાધ્યાય પોથી હોય કે નકશા પૂરતી હોય, બરાબર બાળકો? અન્ડરસ્ટેન્ડ, સમજાઈ ગયું ને? એટલે કોઈ એક ખોટી રીતના આમાં કન્ફ્યુઝ થવું નહીં અને બીજાને કોઈને કન્ફ્યુઝ કરવા નહીં, ઓકે? તો બાળકો આજે આપણે આટલું રાખીએ છીએ. ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો. આજે હું તમને વર્ક આપતી નથી, આજે તમને હું મોજ આપું છું. જલસા કરો, ઓકે? બાય.